गुजरात के गिर सोमनाथ के गिर घटना में स्वामी नारायण गुरुकुल में साधु बनने के लिए छात्र का माइंड वॉश किया होने के आरोप परिजनों ने लगाए हैं। गुजरात की गिर सोमनाथ जिले के गिर घटना के मोटा समडियाला में स्वामीनारायण गुरुकुल स्कूल है, जहां रहकर बच्चे पढ़ाई करते हैं। यहां वडली गांव से आया हुआ छात्र भी पिछले कई सालों से पढ़ाई कर रहा था, लेकिन अब वो अपने घर वापस नहीं जाना चाहता है। इसी बीच परिजनों ने उनके बेटे को साधु बनने की प्रेरणा देने वाले जनार्दन स्वामी के खिलाफ दोनों के बीच हुई कॉल रिकॉर्डिंग के आधार पर माइंड वॉश के आरोप लगाए हैं। મારો છોકરો ગુરુકુળમાં સમઢિયાળા ગુરુકુળમાં ભણે છે સ્વામિનારાયણ ને, એણે સ્વામીના કહેવાથી અમારા ઘરમાં કંઈ શાંતિ રહેવા દીધી નથી. મારા છોકરાને સ્વામીએ મગજ કંટ્રોલ કરી લીધો છે અને એ સાધુ થઈ જવાની કહેતો નથી, અમારે સાધુ થઈ જવું, પણ એ સાધુ થવાની સંતોએ બધું પઢાવેલું છે, એ અમારા પાસે સબૂત છે. નહીં ખાતો પીતો નથી, સ્વામીના કહેવાથી ખાય છે, સ્વામી બન કે નથી ખાવાનો તો નથી ખાતો. ગ્રહમાં એવું છે કે મારો છોકરો 8 થી ભણે છે ગુરુકુળમાં અને ટાણે 10માની પરીક્ષા પૂરી થઈ છે. પરીક્ષા આપીને પૂરું કર્યું, વેકેશન પીડ્યું ત્યારે લેવા ગયો ત્યારે આવ્યો નહીં, એટલે એમાં સ્વામીનો એના માઇન્ડ વોશ કરેલો છે. એટલે પછી મેં ધક્કો ખાધો, બીજી વાર હું ગયો તો એ મારીને લઈ આવ્યો, પછી અહીં ઘેરે ખાધું નહીં, પછી બીજા દિવસે એ ભાગીને વી ગયો. પછી અહીંયા 10-15 દિવસ રોકાણો, પાછો આવ્યો, પછી 3 દિવસની બોલી કરીને આવ્યો. પછી એ રીતના એ બધી મેટલ આવી, પછી મેં એપ્લિકેશન નાખીને એનું બધું રેકોર્ડિંગ કર્યું છે. સ્વામી એ વાત થઈ છે ને એ બધી, અને નોટબુકો પકડાવાની છે 3, એ નોટબુકના આધારે બધું આ બધું મીડિયા દ્વારા ઓલું કર્યું છે. બ્રેઇન વોશ અહીંયા કોઈ સંસ્થામાં આપણે કરતા નથી. સાધુ બનાવવાની વસ્તુ એવી છે કે સાધુ કોઈના કહેવાથી કોઈ થતું નથી, જ્યારે એને અંતરથી પ્રેરણા થાય તો જ સાધુ થાય. કોઈના કહેવાથી થતું હોય તો અમારે અત્યારે હોસ્ટેલ સાધુ નહીં હોય, પણ કોઈના કહેવાથી સાધુ થતું નથી અને બ્રેઇન વોશ પણ કોઈ કરતું નથી. સાધુ બનાવવા માટે અમારા માટે એક પ્રોસેસ હોય છે, એ પ્રોસેસમાંથી જ્યારે બાળક પસાર થાય ત્યારે સાધુ બને. પહેલી વસ્તુ એવી હોય છે કે એમના વાલી જ્યારે અમને હાથ પકડી અને બાળકને અમારા હાથમાં સોંપવા આવે કે સ્વામી આ તમે અમારા બાળકને રાખવા અને અમને સાધુ બનાવો, આમનું જીવન આના જીવનનું તમે ઉદ્ધાર કરો, અને વાલીની રજા જેટલી હોય ત્યારે જ અમે એને સાધુ બનાવી શકીએ. બીજું, સાધુ બન્યા પછી પણ એમને 6 મહિના પહેલા વાલીને અમે એમ ન કહી દે કે તમારા બાળકને અમે સાધુ બનાવશું, આપી દે અમને, પછી અમે એને 6 મહિનાની પરીક્ષા થઈ. 6 મહિના પરીક્ષા થયા પછી 2 વર્ષ સુધી એ પાર્ષદમાં રહે, એમાં પણ અમને યોગ્ય લાગે કે ભાઈ આનું રેડી છે, સાધુ બને એમ છે. કારણ કે હું ગમે એવા વ્યક્તિને અમે સાધુ બનાવી દઈએ તો પછી ભવિષ્યમાં બધાને પસ્તાવાનો વારો આવતો હોય છે. એટલે 6 મહિના બાળકની પરીક્ષા થાય, 2 વર્ષ પાર્ષદમાં પણ એની ટ્રેનિંગ દેવામાં આવે અને એમની પરીક્ષા થાય, એમાંથી પાર ઉતરે પછી એને સાધુ બનાવતા હોઈએ છીએ.